પારડીમાં હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ તથા વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના દિન નિમિત્તે શ્રી કૃષ્ણ પાલખી યાત્રા નીકળી હતી. પારડી શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલ ભગવાન શ્રીકૃષ્ણની પાલખી યાત્રા જૂના મસ્જિદ પાસે પહોંચતા મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઇકબાલ મલિક, બશીર ફેજલ શેખ તથા ચોકતભાઈ સહિતના અગ્રણીઓ આગેવાનોએ ભગવાન શ્રીકૃષ્ણની પાલખી તેમજ શ્રીકૃષ્ણ ભક્તો પર પુષ્પવર્ષા તેમજ ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરાતા કોમી એકતાનું દર્શન થયા હતા. આ પાલખી યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અમિત પટેલ, રાકેશ રાણા, નેહલ પટેલ તથા હિન્દુ સમાજના અગ્રણીઓ કીર્તિ ભંડારી, સંજય બારિયા અને યોગેશ પટેલ સહિત ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજરોજ જન્માષ્ટમી નિમિત્તે અને વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ પણ હોય, 1964માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ હતી બોમ્બેમાં, ત્યારે પૂજ્ય ગુરુજી દ્વારા આજે 55 વર્ષ વિશ્વ હિન્દુ પરિષદને થયા છે અને તે સંદર્ભમાં પાટી પ્રખંડ દ્વારા અને પાટી સાહેબ દ્વારા ગજનગર દ્વારા પાલખી યાત્રાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને 204 રસ્તા પાસે મુસ્લિમ સમાજ દ્વારા પાલખી યાત્રાનું સ્વાગત કરી ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું. ઓકે, આ પાલખી યાત્રા ક્યાંથી ક્યાં ફરી હતી, નીકળી? પાલખી યાત્રા સવારે 10 વાગે પાટી 4 રસ્તા બ્રિજ નીચે હતી, ગામના મુખ્યમાં ગોરસાડી જાપા, ઉંબરવાડ, ચિહોલ રોડ થઈ અને એકલિંગી મહાદેવ મંદિર પાસે સમાપનનો કાર્યક્રમ રાખ્યો. શિવના અને ભજનગરના સ્થાપના દિવસે અને પાલખીના કાર્યક્રમમાં અમે મુસ્લિમ સમાજે એક નિર્ણય કર્યો કે એમનું આજે અમારે ફૂલાડી સ્વાગત કરવાનું છે અને એમને આ રીતે દર વર્ષે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવાનું છે. ભીગામ એટલે એકતાનું પ્રતિક એમ કેમ તો ચાલે, જ્યારે મોહરમ હોય છે ત્યારે પણ હિન્દુ સમાજના આગેવાનો બહુ ખુશીથી સ્વાગત કરે છે અને આજે આ પારડી મુસ્લિમ જમાતના બધા જ ટ્રસ્ટીઓ ઇકબાલભાઈ, બશીરભાઈ, બધા સૈયદભાઈ, બધા સાથે ચોકતભાઈ, બધા સાથે ભેગા મળીને પાલખી યાત્રાનું સ્વાગત કર્યું. ખરેખર અભિનંદનને પાત્ર છે. ખૂબ જ સારી રીતે એમણે ફટાકડા ફોડીને અને ફૂલ હારથી દરેક આખી શોભાયાત્રા પર ફૂલ હારથી સ્વાગત કર્યું છે. દરેકનો ખૂબ ખૂબ આભાર, સ્વાગતભાઈનો, ઇકબાલભાઈનો, બધાનો ખૂબ ખૂબ આભાર.